જમાઈને દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે બીજું જોયું હતું કે હંમેશા રાખવો આપણા જો બરાબર, તો પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે બરાબર, એટલે પૈસા જ શ્રેષ્ઠ તપ છે. અને જેના હાથમાં પૈસા નથી એ શું કરે છે, બજારમાં ભટક્યા કરે છે બરાબર. અગાઉ જેમ કીધું હતું તમને કે પૈસા હોય તો આપણે ધર્મ વેચી પણ શકાય છે અને ખરીદી પણ શકાય છે. એ જ રીતે પૈસા આપણી પાસે સારું કામ પણ કરાવે છે અને ખરાબ કામ પણ કરાવે છે બરાબર. અને આજનો માનવી એ પૈસાને જ પોતાનું શ્રેષ્ઠ તપ માને જ કરે છે. જેના હાથમાં પૈસા નથી એ શું કરે છે, બજારમાં ફર્યા કરે છે. ત્યાર પછી આપણે ત્રીજું જોયું હતું કે માણસ જે હોય છે, મનુષ્ય જે હોય છે, એને ગમે એ રીતે શું થવું છે, પ્રસિદ્ધ થવું છે. તે શું કરે છે, ઘડો ફોડી નાખે છે, વસ્ત્રને ફાડી નાખે છે અને ગધેડા ઉપર સવારી કરે છે. અને આ બધા કાર્યો કરીને એણે ગમે તે રીતે શું કરવું છે, પ્રસિદ્ધ થવું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે બાકીના જે ત્રણ છે આપણે જોઈએ. તો સૌ પ્રથમ પહેલાં શ્લોકનું પઠન કરી જઈશું અને ત્યારબાદ એની સમજૂતી મેળવીશું. ધન રહી, પિતા સંતમ ભાઈ હતી અને
વેદનો પ્રાણ ધનંચ બરાબર શું કહે છે કે યમહતુ પ્રાણ યમહતુ એટલે કે યમરાજ તો પ્રાણ મૃત્યુ થી યમરાજ જે છે એ માત્ર શું કરે છે પ્રાણોને મળે છે ત્યારે વેદ પ્રાણ ધનંચ જ્યારે વેદ એટલે કે ડોક્ટર લોકો જે હોય છે એ પ્રાણ અને ધનાન એટલે કે ધન સંપત્તિને પણ મળે છે બરાબર અહીં યમરાજના હોય કોને કહેવામાં આવ્યું છે તો ડોક્ટરને બરાબર ડોક્ટરને યમરાજના ભાઈ કહેવામાં આવ્યું છે એટલે કહે છે કે યમરાજ તો માત્ર પ્રાણને મળે છે મનુષ્ય માત્રમાં જે જીવ રહેલો છે એ જીવ જે પ્રાણ જે છે એને ભરી લે છે જ્યારે ડોક્ટર શું કરે છે પ્રાણ અને ધન સંપત્તિ બંનેને મળે છે બરાબર છે ડોક્ટર કે રીતે બંનેને મળે છે તો ડોક્ટર જે દર્દીનો ઈલાજ કરતા હોય છે બરાબર તો દર્દીનો ઈલાજ કરતા સારવાર દરમિયાન દર્દીનું જો મોત નીપજે તો ડોક્ટર એવું કહે છે કે દર્દીનું મોત નીપજ્યું છે તો હવે હું સારવારના પૈસા લઈશ નહીં એવું નથી કહેતા બરાબર પણ શું કરે છે કે આગળની જે સારવાર કરી હોય છે એના પણ પૈસા લે છે અને ડોક્ટર જે છે એ જે બધો પેશન્ટ દર્દી હોય છે બરાબર તો એનો પ્રાણ પણ જાય છે અને સમય પૈસા પણ આપવા પડે છે આથી વેદ તો પ્રાણ અને ધન સંપત્તિ બંનેને મરી લે છે જ્યારે યમરાજ માત્ર પ્રાણોને મરે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એમાંથી કેટલાક પ્રશ્નો જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પુષ્ટાણમ વિવાહેસુ કે ગીતમ ગાયતિ કે ના રૂપમાં કોણ ગીત ગાય છે તો પુષ્ટાણમ વિવાહેસુ ગર્ભવહ ગીતમ ગાયતિ કે ઉંટના વિવાહમાં ગધેડાઓ ગીત ગાય છે બીજો કન્યા કિમ વારયતિ કન્યા શું જોઈએ છે પસંદ કરે છે કન્યા રૂપમ વારયતિ કન્યા શું પસંદ કરે છે રૂપને પસંદ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન વેદઃ કશ્ય સમતરઃ અસ્તિ બરાબર કે વેદ જે છે એ કોના ભાઈ છે તો વેદ યમરાજ સમતરઃ અસ્તિ બરાબર કે વેદ ઋષિ જે વેદ જે છે ડોક્ટર જે છે એ યમરાજના ભાઈ છે ચોથો પ્રશ્ન વેદઃ કિમ કિમ હરતિ કે ડોક્ટર જે છે એ શું શું હરી લે છે તો વેદઃ પ્રાણાન ગુણાની ચ હરતિ કે ડોક્ટર જે છે એ પ્રાણ અને ધન સંપત્તિ બંને હરી લે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન પિતા કિમ વારયતિ પિતા શું પસંદ કરે છે પિતા શુતમ વારયતિ કે પિતા ભણતરને પસંદ કરે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન લોકો શું ઈચ્છે છે લોકો શું ઈચ્છે છે તો લોકો મીઠાઈ ઈચ્છે છે સાતમો પ્રશ્ન યમરાજ શું હરી લે છે તો યમરાજ પ્રાણોને હરી લે છે ત્યાર પછીનો આઠમો પ્રશ્ન સગાવાલા શું ઈચ્છે છે તો સગાવાલા ઊંચું કૂટ ઈચ્છે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે કેટલાક પ્રશ્નો જોયા હવે ત્યાર પછી આપણે સંધિ જોડો જોઈશું તો યમહતુ એટલે કે યમસ્તુ ત્યાર પછી કહો અપી એટલે કે કોળ અપી ત્યાર પછી જોઈશું પરસ્પરમ પ્રસંતિ તો શું થશે એનું પરસ્પરમ પ્રશસંતિ ત્યાર પછી પુષ્ટ્રાણ વત્તાહી એટલે કે પુષ્ટ્રાણી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 પૂર્ણ થાય છે વંદે માતરમ